સાથે અહીંયા એક પીપાવ ડિફેન્સનો સ્ટોક જોઈએ જિગ્નેશજી, એક સારી એવી એક ટ્રેડિંગ રેન્જ આપણા કાઉન્ટરમાં આવતી જોઈએ છે. ખાસ કરીને જે પોઝિશનલ ટ્રેડર હોય એના માટે થઈને તો સ્ટોક ફેવરિટ રહેશે, કારણ કે એક 39-40 લેવલની આસપાસ આ કાઉન્ટર આવે છે. ત્યાંથી એક બેઝ બનાવીને ફરી પાછો આપણે જોઈએ 45-46 સુધીનો એક લેવલ બને છે અને ત્યાંથી પાછો એક રિટ્રેસમેન્ટ દેખાય છે. શું આઉટલુક બને છે આપનો? અત્યારે 44 લેવલ ઉપર છે, કોઈ પોઝિશન? જી વિક્રમ, પીપાવાવ ડિફેન્સની આપણે વાત કરીએ તો પીપાવાવ ડિફેન્સનો જો ચાર્ટ જોવામાં આવે તો એનએસસી ઉપર જ્યારથી આ ચાર્ટ ઇન્સેપ્ટ થયો છે, જ્યારથી આ ચાર્ટને જોઈ શકાય છે, ત્યારથી આપણે એમ કહી શકાય કે 2013ની પહેલાંના વર્ષો એટલે 2009 થી 2013માં આ કાઉન્ટર હંમેશા ઓન અ લાર્જર નોટ નીચેની તરફ 50ના લેવલે સપોર્ટ જોતું હતું, પરંતુ 2013 પછી એને 50નું લેવલ તોડી નાખ્યું હતું. રિસન્ટલી એકવાર એને અપમૂવ પણ જોવા મળી હતી, પરંતુ ફરીથી 50ના લેવલ ની નીચે તોડી અને આ કાઉન્ટર હંમેશા 50ની ઉપર આવતા જ રેઝિસ્ટન્સ જોવા માંડે છે. અત્યારના જેટલી બી અપમૂવ જોવા મળી રહી છે, ઇનફેક્ટ ઘણા સારા વોલ્યુમથી જોવા મળી રહી છે, પરંતુ ચાર્ટ ઉપર આપણે 50નું લેવલ જોવું જોઈએ, કારણ કે આ ચાર્ટ માટે એ લાઈફ ટાઈમનું ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 50નું લેવલ જો આ ચાર્ટ કોન્કર કરશે અને 50ના લેવલની ઉપર જ્યારે જશે તો આ કાઉન્ટરને ફરીથી એકવાર બુલિશ પીક માટે રિવ્યૂ કરીશું, પરંતુ અત્યારના જે ઉછાળા મળી રહ્યા છે અને નીચેથી કોઈએ બાય કર્યું હોય, પ્રોફિટ આવતો હોય, તો હું એમ માનું છું કે પ્રોફિટ બુક કરીને આ કાઉન્ટરમાંથી નીકળી જવું જોઈએ, કારણ કે ઓવરઓલ હજી પણ કાઉન્ટર પોતાનું બેરિશ ઝોનમાં છે અને બેરિશ મૂવ જ કન્ટિન્યુ કરી રહ્યો છે. જ્યારે 50ની ઉપર આવશે ત્યારે આપણે આ કાઉન્ટરને ફરીથી રિવ્યૂ કરીશું. બિલકુલ, તો 50ની ઉપર જાય ત્યાર પછી એને ફરીથી એક રિવ્યૂ કરવો જોઈએ, જે પણ જિજ્ઞેશ અહીંયા ચાર્ટ પરથી કહી રહ્યા છે. ત્યારે જ કેટલાક સ્ટોક્સમાં આપણને પાછલા એક કલાકમાં જે મોમેન્ટમ જોવા મળ્યું છે એમાં કોલ ઇન્ડિયા અને સીસા સ્ટરલાઇટ પર ખાસું દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. સીસા સ્ટરલાઇટ પર વ્યૂ જાણવા માંગીશ. જિજ્ઞેશ, આપનો ટેકનિકલી અહીંયા શું વ્યૂ લઈ રહ્યા છો? જી ઝેનુલ, સેસર સ્ટરલાઇટના કાઉન્ટરને આપણે જોઈએ તો 2013ના ઓક્ટોબર મહિનાથી એને પોતે અપમૂવ શરૂ કરી અને 2014ના મે સુધી આ અપમૂવ રિઝ્યુમ રહી હતી. ઉપરની તરફ કાઉન્ટરે 316ના લેવલ જોયા છે, પરંતુ જે રીતના 2014ના છઠ્ઠા મહિનાથી આ કાઉન્ટર લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યું છે, એ રીતના મીડિયમ ટર્મ ઉપર આ કાઉન્ટર વીક થતું જોવા મળ્યું છે. અત્યારના છેલ્લા કેટલાય ટ્રેડિંગ સેશનથી આ કાઉન્ટર ઉપરની તરફ આવ્યું છે, પણ કાઉન્ટરને 230ની આસપાસ રેઝિસ્ટન્સ નડે છે. હું માનું છું કે જ્યારે પણ આ કાઉન્ટર હજી પણ ઉપર એક રિવર્સલ પેટર્ન બનાવશે ત્યારે જ એને અપમૂવ તરીકે આપણે રેકમેન્ડેશન માટે રિવ્યૂ કરવું જોઈએ. ત્યાં સુધી સેસર સ્ટરલાઇટના કાઉન્ટરમાં કોઈ ઇન્વેસ્ટિંગ કે પછી ટ્રેડિંગ પ્લે બનતો નથી, એટલે અત્યારના આ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. આ કાઉન્ટર ઇનફેક્ટ અત્યારના કન્સોલિડેશન ઝોનમાં છે, એટલે નજીકના ટાઈમમાં 195-230નું લેવલ એ જોયા કરશે તેવું દેખાઈ રહ્યું છે. ઓકે, અત્યારે જ અહીંયા બજાર બંધ થવાનો થોડો જ સમય બાકી છે, ત્યારે ખાસ કરીને આજના દિવસમાં જો એક સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટમાં આપણે જઈએ તો એસબીઆઈનું કાઉન્ટર જોવો જિજ્ઞેશ અહીંયા, તો સારી એવી અપમૂવ આજે આપણે આ કાઉન્ટરમાં આવતી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ફરી પાછું એક રિટ્રેસમેન્ટ થઈ 310નો લો બનાવીને આપણે આ કાઉન્ટરને અત્યારે 312ની આસપાસ ટ્રેડ કરતું જોઈ રહ્યા છે. શું આઉટલુક બનશે અહીંયા? પોઝિશન જો કોઈની હોય તો અહીંયા હોલ્ડ કરવી જોઈએ? વિક્રમ, એસબીઆઈના કાઉન્ટરને આપણે જો એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ ચાર્ટ ઉપર જોઈએ તો રિસન્ટલી એ પોતે કન્સોલિડેટ કરી રહ્યો છે, પરંતુ ઓવરઓલ ચાર્ટને જોવા જઈએ તો કાઉન્ટર ઉપરની તરફ અપમૂવ કરી રહ્યો છે, પરંતુ કાઉન્ટરમાંથી વોલ્યુમ થોડો ગાયબ થઈ રહ્યો છે. વોલ્યુમ ગાયબ થઈ રહ્યો છે એ જ હિસાબે આપણે એવું કહી શકીએ કે આ કાઉન્ટર અત્યારના કન્સોલિડેશન ઝોનમાં છે, એટલે નવી ખરીદારી બનતી નથી, પરંતુ જે લોકો આ કાઉન્ટરને હોલ્ડ કરી રહ્યા છે તે લોકો માટે સારા ન્યૂઝ એ હોઈ શકે કે કાઉન્ટર હજી પણ હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યું છે, દરેક લેવલે નીચેની તરફ સપોર્ટ લઈને ઉપરની તરફ જઈ રહ્યું છે, એટલે પ્યોરલી પોર્ટફોલિયો વાળા દરેક ઇન્વેસ્ટરોએ આ કાઉન્ટરને હોલ્ડ કરવાનું છે. નીચેની તરફ હું ઇમિડિયેટ 300 એક એવું લેવલ જોઉં છું કે ત્યાંથી આ કાઉન્ટર સપોર્ટ લેશે એવું દેખાઈ રહ્યું છે. ઉપરની તરફ આ કાઉન્ટરને 350 એક એવું લેવલ છે કે જે હું ઘણા સમયથી ટાર્ગેટ તરીકે જોતો આવ્યો છું. 350 એ કાઉન્ટર માટે એક મેજર રેઝિસ્ટન્સ હોઈ શકે છે, પરંતુ અત્યારના પોર્ટફોલિયો પીક તરીકેને હોલ્ડ જોવું જોઈએ અને નવી એન્ટ્રીથી દૂર રહેવું જોઈએ.
બિલકુલ, તો જેમની પોઝિશન છે એમણે હોલ્ડ કરવું જોઈએ, ઉપરના લેવલ માટે પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ જે એમણે રોકાણ કર્યું છે એમણે હોલ્ડ કરવા જોઈએ. 300 સ્ટોપ લોસ સાથે અહીંયા બનેલા રહેવું જોઈએ. ત્યારે માર્કેટ બંધ થવાને હવે 1.5 મિનિટ જ બાકી છે. ત્યારે નજર કરે તો નિફ્ટી અને સેન્સેક્સમાં 1.5% સુધીનો અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડકેપમાં જોકે ફરીથી આપણને ગ્રીન ઝોનમાં અહીંયા જોવા મળ્યો, થોડી ખરીદારીનો સપોર્ટ અહીંયા મળી રહ્યો છે. પાછલા 1 કલાકમાં જે સ્ટોક્સમાં સારી એવી રિકવરી જોવા મળી છે એમાં ભેલના સ્ટોકે સારી એવી રિકવરી કરી અને નીચેના લેવલ પરથી 1% રિકવરી અહીંયા આપણને જોવા મળી. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ગેલ એમાં પણ આપણને 1.5% સુધીની રિકવરી અહીંયા પાછલા 1 કલાકમાં જોવા મળી. ત્યારે જ આઈટી સેક્ટરમાંથી